चलो गुड आफ्टरनून फ्रेंड्स केम छो बधा मजामां हवे आजे तमने भागीदारनी निवृत्ति अने वृत्तिओ एना माटे बहु सरस मजानो महत्वनो जे पॉइंट छे ए आपणे आजे करवानो छे जो के आ पॉइंट ने अंदर एक तमने स्पष्ट कर दो के तमने भागीदारीनो प्रवेश चेप्टर तमे भणो અને પછી આ પોઈન્ટ ભણીએ તો આપણા માટે ખૂબ જ સરળ પોઈન્ટ પડે છે ઈઝી પોઈન્ટ પડે છે તો મિત્રો આજે આપણે ચેપ્ટર 6 ભાગીદારની નિવૃત્તિ કે વૃત્તિઓ આ ચેપ્ટરની અંદર તમારે ચૌથી જે મહત્વની બાબત છે કે જે આપણે 8 માર્કનો દાખલો પૂછવામાં આવશે આ જે 8 માર્કનો દાખલો હોય છે એ 8 માર્કનો દાખલાની અંદર તમારે કોઈ ચાર ખાતા બનાવવાના હોય છે ખાસ તેમાં પહેલું કોના મૂલ્યાંકન ખાતું બીજું ભાગીદારના મૂડી ખાતા ત્રીજું રોકડ બેંક ખાતું અને ચોથું તમારે પાકું સરવૈયું ચાર ખાતાઓ બેંક બનાવવા પડે હવે એની અંદર સૌથી જે મહત્વની બાબત છે એક કે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવો તો પુનઃમૂલ્યાંકન ખાતું બનાવતી વખતે તમારે આ કામમાં છે એ અતિ આવશ્યક છે જરૂરી છે કે આ આઠ કામમાં છે એ તમારે બરાબર કરવાની ઈ જો તમને આવડી જશે તો તમને નિવૃત્તિનો દાખલામાં તમને ચેલેન્જ આપીને કહું છું મિત્રો ગેરંટી આપું છું તમને 100% પ્રોબ્લેમ નહીં થાય એટલે ઈ મહત્વની જે આઠ અનોન છે એ હું તમને આજે તમારી સામે કરાવું છું અને આનો બીજો એક ફાયદો એ છે કે પ્રવેશ ભાગીદારીનો પ્રવેશ જે આપણો પાંચમો ચેપ્ટર છે એમાં આ જ આઠ અનોન આવશે અને નિવૃત્તિ આપણું જે છઠ્ઠો ચેપ્ટર છે એમાં આ જ આઠ અનોન આવશે અને આ આઠ અનોન આવડે એટલે તમને 8 + 8 16 માર્કનું ક્લિયર આવે મિત્રો એટલે બરાબર ધ્યાન આપજો બીજું કે પહેલા બધા તો તમને મગજમાં એ હોવું જોઈએ કે પુનઃમૂલ્યાંકન ખાતું એટલે શું પુનઃમૂલ્યાંકન ખાતાનો અર્થ શું થઈ ગયો આજે ભાગીદારી પેઢી હોય એમાં કોઈ નવો ભાગીદાર આવે અથવા તો ચાલુ ભાગીદાર પેઢીમાંથી જાય તો પેઢીની અંદર જે આપણી મિલકતો છે જવાબદારીઓ છે તો આ મિલકતો અને જવાબદારીઓ એની કિંમત છે એમાં ફેરફાર થાય કા પેઢીની અંદર મિલકતોની કિંમત વધે અથવા મિલકતોની કિંમત ઘટે કા પેઢીની અંદર જવાબદારીઓ વધે અથવા જવાબદારીઓ ઘટે તો પેઢીની અંદર નવો ભાગીદાર પેઢીમાં આવે અથવા તો પેઢીમાંથી ચાલુ ભાગીદાર પેઢીમાંથી જાય તો પેઢીની અંદર ભાગીદાર આવે કે ભાગીદાર જાય પરિણામે પેઢીની મિલકતો અને જવાબદારી ઉપર જે કંઈ ફેરફાર થાય વધારો થાય કે ઘટાડો થાય એની અસર આપવા માટે આપણે જે ખાતું બનાવીએ છીએ એને પુનઃમૂલ્યાંકન ખાતું કહેવાય પુનઃમૂલ્યાંકન ખાતાનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું પુનઃમૂલ્યાંકન ખાતાનું બીજું નામ યાદ રાખજો નફા નુકસાન હવાલા ખાતું પરીક્ષામાં એમસીક્યુમાં પૂછાય છે કે પુનઃમૂલ્યાંકન ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો નફા નુકસાન હવાલા ખાતું તો હવે મિત્રો તમને હું અહીંયા આમનો એક પછી એક ચાલુ કરાવું છું બીજું તમને આ કામનો આપીશ આ કામનો તમારે ક્લિયર કરવાને તમે આ કામનો પાકી કરો બાકીના 16 માર્કની જવાબદારી મારી રહેશે આ કામનો તમને આવડવી જોઈએ એ ફરજિયાત તો બરાબર ધ્યાન આપીને આપણે એક એક કામનો નિરાંતે શાંતિથી કરવાની અને પછી તમારે આ વિડીયો જોઈને એ અમનોને બે વખત લખો જો લખવાની પાકી કરી નાખવાની એકદમ મોઢે કરવાની જોઈએ તો તમને દાખલામાં ક્યાંય પ્રોબ્લેમ નહીં થાય તો આપણે એક પછી એક અમલ ચાલુ કરીએ છીએ
અહીંયા આપણે એક નંબર આપો એક નંબરની સિચ્યુએશન આપો મિલકતની કિંમતમાં વધારો થાય મિલકતની કિંમત વધે પેલી પરિસ્થિતિ જરા ધ્યાન આપજો જો અક્ષર બારામાં તમને ન સમજાય તો મોટા અક્ષર કરવાનો પ્રયત્ન કરો છો છતાં બોલું પણ છું એટલે જરા કહી દેજો એક નંબર મેં લખ્યું છે મિલકતની કિંમત વધે મિલકતોની કિંમતમાં વધારો કરવામાં આવે ચાલો મિલકત વધે છે મિલકત ક્યાં ખાતામાં આવે માલ મિલકત ખાતામાં આપણે માલ મિલકત ખાતાનો નિયમ શું આવે તો ઉધાર જાય તો જમા હવે અને આમનો મિલકતની કિંમત વધી તો લખે જે તે મિલકત ખાતે ઉધાર જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા જે તમને મિત્રો રકમમાં આપી હોય એ લેવાની આમનામ ભાગળ ગયા જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા હવે પોઈન્ટ એક બીજો ધ્યાન આપજો તમને શબ્દ આપે સુધી અને બીજો શબ્દ આપે થી આ બે શબ્દની ખાસ નોંધ કરજો સુધી શબ્દ આપે સુધી જા તમે ચોપડીમાં ક્યાંય ના આપી હોય સુધી શબ્દ આપે તો તફાવત લેવાનો તફાવતની રકમ લેવી જો તમે સુધી શબ્દ લખ્યો હોય ને તો તફાવત ગોતવાનો પાકા ચરણમાં જે કિંમત આપી હોય એને જૂની કિંમત કહેવાય હવાલામાં આપી હોય એ નવી કિંમત કહેવાય તો તમારે જે રકમ હોય મારી તફાવત ગોતવાની મૂળ રકમમાંથી હવાલાની રકમ બાદ કરવાની જો વધારો થાય તો વધારો ઘટાડો થાય તો ઘટાડો સુધી એટલે તફાવતની રકમ લેવો બીજો શબ્દ તમે આપે થી તો ડાયરેક્ટ જે રકમ આપી હોય એ સીધે સીધી લઈ લેવાની તમે એમ કે મકાનની કિંમતમાં 10,000 થી વધારો કર્યો તો ડાયરેક્ટ 10,000 લઈ લેવાની થી શબ્દ આપે તો ડાયરેક્ટ રકમ લેવાની સુધી શબ્દ આપે તો તફાવતની રકમ લેવાની ક્લિયર અહીંયાથી મિલકતોની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે એની આમનોંધ મેં લખી જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા નંબર સિચ્યુએશન નંબર 2 મિલકતની કિંમતમાં ઘટાડો કરવામાં આવે મિલકતની કિંમતમાં ઘટાડો કરવામાં આવે ઘટાડો કરવામાં આવે હવે જો મિત્રો મિલકતો છે એની કિંમત છે એમાં મિલકતોની કિંમતમાં ઘટાડો થાય છે કોઈ પણ મિલકતની કિંમત આપી હોય તેમાં ઘટાડો થાય જ્યારે મિલકતોની કિંમત ઘટે ત્યારે ધંધામાં તમારે વિચારવાનું ધંધામાં મિલકત આવે કે મિલકત જાય તરત તમે જવાબ આપશો મિલકત જાય છે મિલકતની કિંમત ઘટે છે તો મિલકત જાય આવે તો ઉધાર જાય તો જમા મિલકત જમા થઈ ગઈ એક ફાઇનલ કોઈ પણ અનુમાન કરો 8 વાગે તમારે એક ખાતો પુનઃ મૂલ્યાંકન આવશે આવશે ને આવશે જ તો આ નામનો વ્યાજ રાખવાનું ને રીતે હું આપીશ એટલે આ નામનો સમજાવી દઉં પછી અત્યારે વ્યાજ રાખવી એની ફોર્મ્યુલા આપીશ તમને ગોખવાની નથી યાદ રાખવાની તો મિલકતોની કિંમત ઘટી કિંમત ઘટી એટલે આમ કરવાની પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કે જે તે મિલકત ખાતે જવા પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર પુનઃ મૂલ્યાંકન
નિયંત્રણ ખાતે ઉદા તે જે તે મિલકત ખાતે જાઓ જે મિલકત તમને આપી હોય એ મિલકત ખાતે એને જમા કરો આપણી બીજી નોંધ ત્રણ નંબર કારખા અનામત અથવા વટાવ અનામત ગાલખા અનામત અથવા વટાવ અનામત આમાં મિત્રો ધ્યાન આપજો પેલા તો તમને એક ખ્યાલ હોવો જોઈએ કે ગાલખા અનામત અને વટાવ અનામત આ બે શબ્દનો અર્થ શું થાય ગાલખા એટલે તમે જેની પાસે પૈસા માંગતા હો એ વ્યક્તિ દેવાડા તમને પૈસા આપે જ નહીં તો એ રકમને ગાલખાત કહેવાય ગાલખાત અનામત એટલે દેવાદારે પૈસા આપવાની ના ન પડે પણ એ આપણને વચન આપે છે આજે આપીશ કાલે આપીશ પછી કન્ડિશન જોઈને આપણને એવું લાગે કે આ આપણને પૈસા આપી શકશે નહીં તો એને ગાલખાત અનામત કહેવાય ગાલખાત એ નુકસાન બની ચૂક્યું છે જ્યારે ગાલખાત અનામત એટલે જે નુકસાન થવાની ભવિષ્યમાં શક્યતા છે જે નુકસાન થવાની ભવિષ્યમાં શક્યતા હોય એ ગાલખા અનામત જે નુકસાન બની ચૂક્યું હોય એ ગાલખા ક્લિયર સમજાય કે ક્લિયર હવે આપણે ગાલખા અનામતનો અર્થ કર્યો વટાવ અનામત વટાવ અનામત એટલે શું વટાવ અનામતનો કે જ્યારે મિત્રો તમે દેવાદાર પૈસા ચૂકવે ત્યારે તમે જાણો છો કે આપણે અમુક પૈસા ઓછા લે એ પ્રકારનો આપે વટાવ જ્યારે દેવાદાર તમને પૈસા ચૂકવે ત્યારે આપણે અમુક પૈસાની માહિતી ઓછા લઈએ છીએ જેને આપણે આપે વટાવ કહેવાય બે તો કારખા અનામત અને વટાવ અનામત છે એમાં વધારો થાય હવે એની આમનો ચૂક કારખા અનામત હોય કે વટાવ અનામત હોય તમે શેમાંથી વાત કરો છો વાર્ષિક હિસાબો યાદ કરો અગિયારમાના દેવાદાર આપણી મિલકતમાંથી ગાલખા ગાલખા અનામત વટાવ અનામત તમે બધું બાદ કરતા બરાબર છે તો દેવાદારની આપણી મિલકત તો ગાલખા અનામત અને વટાવ અનામત એ તમારા દેવાદાર આપણી મિલકતમાં ઘટાડો કરે એની આમદન તમારે કરવી પડશે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે કારખા અનામત ખાતે જમા તે વટાવ અનામત ખાતે જમા તે વટાવ અનામત ખાતે બરાબર ધ્યાન આપજો આમનોન આપણે ફરીથી બોલું છું આમનોન શું કહે ગાલખા અનામત અને વટાવ અનામત છે એની આમનોન ગાલખા અનામત અને વટાવ અનામત થાય એટલે આપણી દેવાદા આપણી મિલકત મિલકત ઘટે માલ મિલકત ખાતાના નિયમ મુજબ જ્યારે કોઈ મિલકત ઘટે ત્યારે મિલકતને જમા કરવી પડે એટલે કે અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ગાલખા અનામત ખાતે જમા તે વટાવ અનામત ખાતે જમા આમનોન નંબર ચાર ચોથી આમનોન મળવાની બાકી આવક તમે એક અને કેટલી વસ્તુ છે કોઈ મિલકત નોંધવાની બાકી હોય કોઈ મિલકત બાકી હોય મિલકત અથવા અગાઉથી મળેલી આવક ત્રણ વસ્તુઓ એ કરી લીધી અગાઉથી મળેલ આવક ની નોંધ કોઈ મળવાની બાકી આવક જ્યાં આવ્યો કોઈ આવક તમને મળવાની બાકી છે જે આપણું લેણું કહેવાય બરાબર છે બીજું કે કોઈ મિલકત નોંધવાની બાકી છે બીજો પોઈન્ટ કોઈ મિલકત નોંધવાની બાકી હોય અને અગાઉથી ચૂકવેલ ખર્ચ અગાઉથી ચૂકવેલ ખર્ચ
જ્યારે એની નોંધ કરવાની તો વસ્તુ ભેગી મળવાની બાકી આવો કોઈ બેંક નોંધવાની બાકી હોય કે અગાઉથી ચૂકવેલ ખર્ચ ત્રણેય વસ્તુઓ તમારી મિલકતમાં વધારો કરે મળવાની બાકી આવો તો લેણ કોઈ મિલકત નોંધવાની બાકી તો મિલકતની બાકી વધે અગાઉથી ચૂકવેલ ખર્ચ એ પણ એક પ્રકારનો ઉલ્લેણ તો ત્રણેય મિલકતમાં વધારો થાય એની અમલ કરવાની મળવાની બાકી આવક ખાતે ઉધાર મળવાની બાકી આવક ખાતે ઉધાર જે તે મિલકત ખાતે ઉધાર જે તે મિલકત ખાતે ઉધાર અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા આમનો ભાગ જે આપતો હતો આમાં તો એ કારણે ઘણી બધી વસ્તુઓ સાથે આવી છે એટલે ભૂલ ન થાય તમને ફરીથી સમજાવું છું જો ચોથો વ્યવહાર શું હતો કોઈ આવક મળવાની બાકી હોય કોઈ મિલકત નોંધવાની બાકી હોય કે અગાઉથી ચૂકવેલ ખર્ચ હોય તેની નોંધ કેમ કરવી ત્રણેય વસ્તુઓ તમારી મિલકતમાં વધારો કરે ત્રણેય વસ્તુઓ તમારી મિલકતમાં વધારો કરે મળવાની બાકી આવક ખાતે ઉધાર અગાઉ જે તે મિલકત ખાતે ઉધાર અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા ચોથી નોંધ ચાર અનનોન કહી હવે અનનોન નંબર પાંચ કોઈ દેવું નોંધવાનું બાકી હોય કોઈ દેવું નોંધવાનું બાકી હોય દેવું એટલે જવાબદારી કોઈ દેવું નોંધવાનું બાકી છે જવાબદારી નોંધવાની બાકી છે તો મિત્રો જવાબદારી કોણ છે વધારો ઉદાહરણ તમે કે 5000 ચૂકવવાનો બાકી પગાર 5000 ચૂકવવાનો બાકી પગાર તો ચૂકવવાનો બાકી ખર્ચ એટલે તમારું દેવું શું થયું નોંધવાનો બાકી છે ક્લિયર તો એ નામમાં દેવું એની વાક્ય મેં તો જમા પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે જમા જે તે દેવા ખાતે જમા કોઈ દેવું નોંધવાનો બાકી હોય પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તમારી કોઈ જવાબદારી છે એ ઘટે દાખલાઓમાં બહુ આવશે જવાબદારીમાં તમારે ઘટાડો થાય જો જવાબદારી વધે તો જમા જો જવાબદારી ઘટે તો ઉધાર તો જવાબદારીમાં શું થયો ઘટાડો દેવાને શું કરનારમાં ઉધાર જે તે દેવા ખાતે ઉધાર જે તે દેવા ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા જે તે દેવા ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા ઉદાહરણ તમે આપો તમને એમ કહેવામાં આવે કે લેણદારોમાં 5000 રૂપિયાનો ઘટાડો કરો લેણદારોમાં 5000 રૂપિયાનો ઘટાડો કરો તમારી જવાબદારી લેણદાર છે એમાં ઘટાડો કરવાનો છે એની આમાં દેવામાં ઘટાડો થયો જે તે દેવા ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જવા આ જાણવાનું કરવાની નંબર 7 દેવામાં વધારો થાય દેવું
હવે મિત્રો તમારે કોઈ પણ તમારી જવાબદારી છે જવાબદારીમાં વધારો તમને એમની બેંક ઓવરડ્રાફ્ટ ચૂકવવાનો બાકી છે ચૂકવવાનો બાકી ખર્ચ છે આવું કોઈ પણ જવાબદારી છે ટૂંકમાં આવવાનું તમારી જવાબદારી દેવું એ વધે જો તમારી જવાબદારી કે દેવું વધે તેની આમનો પાંચમી કહી એક પાછું પુન મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે સેવા ખાતે જવા પુન મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે સેવા ખાતે જવા હવે આઠમી અને છેલ્લી પુન મૂલ્યાંકન ખાતાનું પરિણામ પુન મૂલ્યાંકનનું પરિણામ તમે પુન મૂલ્યાંકન ખાતું બનાવો એનું પરિણામ માની લો કે તમને નફો મળે પુન મૂલ્યાંકન ખાતામાં નફો ક્યારે મળે પુન મૂલ્યાંકન ખાતાની અંદર જમા બાજુનો સરવાળો વધુ હોય તો આ જમા રકમમાંથી ઉધાર બાજુની રકમને બાદ કરવી પડે જમા રકમમાંથી ઉધાર રકમ તમે બાદ કરો બાદ કરતા જે પરિણામ મળે એના નફો કહેવાય એને બીજા શબ્દમાં કહું તો એને પુન મૂલ્યાંકન ખાતાની જમા બાકી બોલે પુન મૂલ્યાંકન ખાતાની જમા બાકી નફો મળે તેની આમનો મતલબ વિચારો નફો મળે તો ભાગીદારની મૂડી વધે કે ઘટે તરત તમે જવાબ મૂડી વધે ભાગીદારની મૂડીમાં શું થાય વધારો થાય હવેની આમદન કરવાની પુન મૂલ્યાંકન ખાતે ઉધાર પુન મૂલ્યાંકન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે જમા પુન મૂલ્યાંકન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે જમા એટલે કે નફો મળે તો ભાગીદારની મૂડી વધે હવે માની લો કે છેલ્લું નુકસાન થાય તો નુકસાન અથવા ખોટ પુન મૂલ્યાંકન ખાતાની અંદર તમારી આવક કરતા જાવક બાજુનો સરવાળો વધે ટૂંકમાં તમારી જમા રકમ હોય આ જમા રકમ કરતા ઉધાર બાજુની રકમ છે એ વધી જાય તો શું કરવું તો જો તમારે પુન મૂલ્યાંકન ખાતામાં ખોટ મળે અથવા નુકસાન મળે હવે વિચારો નુકસાન મળે તો ભાગીદારની મૂડી વધે કે ઘટે તરત તમે કહો સર ઘટે ભાગીદારની મૂડી ઘટે તો આપણી આમનો ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે પુન મૂલ્યાંકન ખાતે જમા તે પુન મૂલ્યાંકન ખાતે જમા તો મિત્રો આ રીતે આપણી આઠ આમનો છે હવે તમને કહી દઉં આ આઠ આમનો તમારે યાદ કેમ રાખવું ચાર આમનો જ મિલકતની આ સાઈડ તમે જુઓ ચાર આમનો જ મિલકત છે મિલકત વધે જે તે મિલકત ખાતે ઉધાર તે પુન મૂલ્યાંકન ખાતે જમા નંબર બે મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો પુન મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા નંબર ત્રણ ઘરખા અનામત અને વટાવ અનામતમાં વધારો થાય ઘરખા અનામત અને વટાવ અનામતની નોંધ પુન મૂલ્યાંકન ખાતે ઉધાર તે ઘરખા અનામત ખાતે જમા તે વટાવ અનામત ખાતે જમા નંબર ચાર ચોથામાં ત્રણ વસ્તુ મળવાની બાકી આવવા હોય કોઈ મિલકત નોંધવાની બાકી હોય કે અગાઉથી ચૂકવેલ ખર્ચ હોય તરે ત્રણ આપણે મિલકત વધે અને આમના મળવાની બાકી આવક ખાતે ઉધાર જે તે મિલકત ખાતે ઉધાર અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર ચાર મિલકતની આમ થયા પછી હવે ત્રણ જવાબદારી તમારું દેવું દેવું અથવા જવાબદારી ત્રણ જવાબદારીની કહેવાય એમાં પાંચમી નોંધ કોઈ દેવું નોંધવાનું બાકી હોય
કોઈ દેવું છે તમે લખવાનું બાકી છે, ચોપડે નોંધવાનું બાકી છે. તો યાદ રાખજો, દેવું વધે તો 100% જમાન થાય. દેવું વધ્યું, જવાબદારી વધી, અન્ન ઓના મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે જવા. દેવું ઘટે, તમારા દેવામાં ઘટાડો છે, તમારી જવાબદારી ઘટી, જે તે દેવા ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જવા. કે તો અહીંયા દેવું ઘટે ઉદાહરણ તમે કીધું કે લેણદારોમાં 5,000 રૂપિયા ઘટાડો કરો, લગભગ ઘટાડવામાં આ ઓવરો હોય છે. જો તમે પ્રગતના દાખલા કહી રહ્યા છે તો તમે અનુભવ કર્યો હશે, હું આ બોલું છું અવારો મારે. તો લેણદારો 5,000 ઘટા, તમારી જવાબદારી ઘટી, લેણદાર ખાતે ઉધાર તે પૂર્ણ મૂલ્યાંકન ખાતે જવું. દેવું ઘટે. 7 નંબર, દેવામાં વધારો થાય, તમારી જવાબદારી વધે. તો જવાબદારી વધે એટલે 5મી અને 7મી કઈ એક જ નો અર્થ, બે અર્થ એક જ છે. 5, 7 બે નો અર્થ એક, બે ની અનુભૂતિ. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે જવાનું. 6મી નોંધ મિત્રો, પુનઃ મૂલ્યાંકન ખાતો નો બંધ કરો. પુનઃ મૂલ્યાંકન ખાતો બંધ કરો એનું પરિણામ મળો. પુનઃ મૂલ્યાંકન ખાતાનું પરિણામ જે રીતે આવે, માની લો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુનો સરવાળો વધુ આવ્યો, એને નફો કહેવાય. બે બાજુ રકમ લખો, જમા રકમમાંથી ઉધાર રકમ બાદ કરો, બાદ કરતા જે આવે એને નફો કહેવાય. નફો મળે એની આમાં પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે કરો. નફા નુકસાનના જૂના પ્રમાણે લે, નફો મળે કે નુકસાન મળે ભાગીદારો વચ્ચે ક્યાં પ્રમાણે આપવાનું, જૂના પ્રમાણે વેચણી કરવી. છેલ્લું નુકસાન આવે, જો નુકસાન આવે તો નુકસાનને શું કરવાનું, નુકસાન માટે એની આમાં નુકસાન થાય તો ભાગીદારને મૂડી ઘટે. ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે કરવા. મિત્રો આ તમારી 8 અંગમાં થઈ, બરાબર ધ્યાન આપજો, બરાબર બાકી કરજો. આના પરથી દર વખતે મોટા દાખલાઓ ચાલુ કરશો નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, બરાબર ક્લિયર રાખવાનું, બાકી બુકમાં લખવાનું, ધ્યાન રાખવાનું. હસ્તુ જય હિન્દ.